હાશીનો આસન ધીમે ધીમે બહુ મજા આવી ગઈ હા ધીમે અને શ્રવણ ઓછો પીતો હતો હું તો ભૂલી જ ગયો તો રગલો ઓછો પીવાનો યાર આ બધું ના હાલે અને આજ માલ એક નંબર હતો માલ એક નંબર હતો ઓછો પીવાનો રાખવાનો યાર અને આ તો સારું છે કે તું મારે ઘર પાસે રહેશો એટલે તને લામે હા એટલે મને મારું ઘર છે ને મળી જાય નકર તો હું ક્યાં કઈ બાજુ ઉયો જાઉં ને કઈ નક્કી જ ન ખબર પડે સીધો સીધો કરવી જ છે હાલો હા બેટા હા રિયા બધું સારું થઈ જશે બેટા તું ચિંતા ના કરીશ ઉપરવાળો કંઈક ને કંઈક રસ્તો કાઢશે સારું 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 હા ચાલ મૂકું હા જય શ્રી કૃષ્ણ બેટા શું બા મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી લેવા આવવાના છે બા મારા પપ્પા મમ્મી લેવા આવવાના બા ઘરે આવશે લેવા એ મમ્મી પપ્પા આવશે બેટા આવશે તારા મમ્મીએ જેવું કીધું છે પૂછતા હતા કે મારી દીકરી શું કરે છે મેં કીધું મજામાં છે સ્કૂલે જાય છે આવશે તને લેવા વેકેશન પર છે ને તારે એટલે લેવા આવશે હા ને તું એક કામ કર તને પેલી ચકલી છે ને બોલાવતી હતી રમવા માટે તો તું જા બેટા હા રમ હા જો શું માં દીકરી કે શું વાતો કરતા કંઈ નહીં શું થયું મમ્મી બેટા રિયાનો ફોન હતો અશોક હજુ પણ સુધર્યો નથી રોજ રિયાને મારે છે આ ઘરમાં અનાજ પણ ખૂટી ગયું છે ને પેલા નાના બબલાને એવું કહે છે કે તું તો મારા માટે પનોતી છે પનોતી છે ભગવાન જાણે આ છોકરો ક્યારે સુધરશે બેટા છે ને આવો હવે નાના છોકરા ઉપર ખીસ કરે છે એક તો મોટી છોકરીને કેમ ગમે તેમ કરીને તો લઈ આવ્યા છે મમ્મી તમે ચિંતા ના કરશો આ તો સારું થયું કે ભાવેશ તમને એ ઘરેથી અહીંયા લઈ આવ્યા ને તો તમારી પણ હાલત આજે છે ને આ રિયા જેવી જ હોત એ તમને પણ હાથ ઉગારતા એક વાર ના વિચારત ખબર નહીં આ અશોક છે ને ક્યારે સુધરશે અમને એમ હતું કે તમને અહીંયા લઈ આવીશું ને તો એ સુધરી જશે પણ ના એ તો વધારે બગડી ગયો હા બેટા પણ હું પણ આ તમારે ત્યાં ક્યાં સુધી રહીશ આ છોકરીને ત્યાં કેટલા દિવસ રહેવાય મને પણ એમ ખોટું લાગે છે કે હું અહીંયા ક્યાં સુધી રહીશ બેટા મેં પણ આમને ઘણી વાર કીધું કે એવું હોય ને તો પોલીસ સ્ટેશન ભેગો કરતો બે ચાર દંડા મારે ને તો સીધો થઈ જાય પણ આ છે ને આવો કે ના નથી ના બેટા એવું ના કરાય આ ઘરની ઇજ્જત ચાહીએ એવું કરીએ તો અમે શું ઇજ્જત એ રાખે છે આ પીને શું કઈ ઇજ્જત વધવાની છે મમ્મી બધું સારું થઈ જશે અને તમારે અહીંયા જ રહેવાનું છે તમારે કંઈ એવું ખોટું નહીં વિચારવાનું આ પણ તમારું જ ઘર છે પણ બેટા આખી જિંદગી થોડું છોકરીના ઘરે રહેવાય એક દિવસ તો મારે જવું તો પડશે જ ને એનાથી દૂર ભાગીશું તો કંઈ ચાલવાનું સાંભળો હવે જ્યારે જવાનું છે ને એ થશે ત્યારે પણ અત્યારે એવી બધી વાત નહીં કરો કે જવાનું ને આવવાનું આ બધું આનું અત્યારે નિવારણ લાવવાનું છે એટલે જ કહું છું કે હું જઉં ને આ હું આવ્યા પછી તો વધારે બગડી ગયો આ હું જઉં તેને બે શબ્દ કંઈ કહું તો થોડો સુધરે થોડું પેલી બૈરીને મારે તો ના મમ્મી એવું હશે ને તો હું ને ભાવેશ જતા આવી એમની ત્યાં અને એને કંઈક સમજાવીએ કે આવું કરે છે ને એ સારું નથી લાગતું હા એવું કરીએ પણ ના બેટા તું મને લઈ જજે હાથે એકવાર હું એ ઘરે જઉં ને સારું મમ્મી જઈશું આપણે સાથે જઈશું અમે શું કહી પારખા છીએ રિયા આટલું બધું થઈ ગયું એકવાર તો મને ફોન કરવો તો અમે એ જ ટાઈમે આવી જાત અમને તો ખબર જ નહોતી કે અશોક આટલું બધું હેરાન કરે છે તને રોજ મારે છે અને છોકરાને ગમે તેવું બોલે છે શું તમને ફોન કરું આ બધું તો રોજનું છે હવે તો મારાથી આ બધું સહન પણ નહીં થતું શું કરવું હવે આ છોકરાનું એમને છે ને મારા છોકરા છોકરીની પણ પડી નથી રોજ ને રોજ પિયા કરે ને મારી જોડે પૈસા માંગ્યા કરે છે હું ક્યાંથી રૂપિયા લાવું પણ અશોક છે ક્યાં હશે પીને પડ્યા હશે શું લે આવ્યો જો લે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બનાવી એવાર અશોક આ બધી શું ધમાલ માંડી છે મેં કાંઈ ધમાલ નથી કરી મેં હું ધમાલ કરી હે મેં કાંઈ ધમાલ કરી અહીંયા જોઈને વાત કર બનાવી આ
મને આદત છે એટલે હું પીવું છું, બીજું કઈ નથી. પણ છોકરાઓનું જોવાનું કે નહીં? મારી દીકરી આમ તો જોતો નથી. કેમ છે તને? જો સુધર, શીખ કઈ. આટલી મોટી છોકરી થઈ પણ તને હજુ શરમ નથી આવતી? એ છોકરી તને મળવા આવી હતી પણ તારી જોડે આવવા તૈયાર નથી. તું એટલો દારૂનો ગંધાય છે, શરમ નથી આવતી તને? પણ બેન, આ મમ્મીએ એક પનોતી હારે લગ્ન કરાવી દીધા મારા. પનોતી એ નહીં, પનોતી તો તું છો. હા બનાવી, મારી ઘરે આવીને તમે આવી રીતે ન બોલો. હું તો તારા વખાણ કરું, આપીને તું સારું કામ કરશો. એ બીજી બધી આ બધી વાત જવા દો. અને તે આમ જમાડ્યા કે નહીં? હે, અને ખવડાવ્યો છે તારા ઘરમાં અનાજ અમને ખવડાવવા માટે? તો તું પૂછે છે એને, તું કઈ કામ ધંધો કરે છે? હું કામ ધંધો ન કરું તો કઈ નહીં, એ આખો દિવાળી જ હોય. વાડીએ હોય તો શું છે, વાડીએ કામ કરે છે ને? તારી જેમ પીને પડી તો નથી રહેતી ને? મમ્મી, તમને એકવાર કીધું ને તમે છે ને મારી હારે બહુ નહીં બોલતા. કેમ ના બોલું? એક તો આ પનોતી મને આપી દીધી. એ પનોતી નથી, તું પનોતો છે. એ છોકરી સંસ્કારી છે ને, તો તારા ઘરમાં રહે છે અને તને સહન કરી રહી છે. તો તે મમ્મી, મારી વસ્તુઓ પણ બધી વેચી વેચીને બધું પિયા કરે છે અને રોજ મને એટલું મારે જ મારથી હવે નહીં સહન થતું, મારે નહીં રહેવું હવે. રિયા, અરે રિયાને મારે છે. હે અશોક, તું આટલે હદ સુધી બગડી ગયો છે? મમ્મી, તમે છે ને આંગળી નીચે, વડીલોની સામે કેવી રીતના વાત કરે છે ખબર પડે છે? બનાવી, તમે પણ હવે ધ્યાન રાખજો. અત્યાર સુધી તમને કઈ નથી કીધું, અમારું ઘર છે, મને મજા આવે એમ કરું. બરોબર. મમ્મી, તમારા બધાના હું હાથ જોડું છું, આવી રીતે તમારું અપમાન કરે છે હું નહીં જોઈ શકતી. પણ બેટા, આવું કઈ સુધી ચાલશે? ના, તમને મારી કસમ છે, બધું હું સહન કરીશ, તમે જાઓ અહીંથી. ભાવેશ, ચલો, એ અત્યારે ભાનમાં નથી, અહીંથી જતું રહેવું જ સારું છે. ચાલ બેટા, તને હું જોઈ લઈ જાઉં. આવજે બેટા. તમને શરમ નહીં આવતી? આપણા ઘરે કોઈ આવ્યું હોય ને તમે આવું કરો છો? શરમ? તને ખબર છે ને મને શરમ આવે. હે, અરે સોરી 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 સોરી, કેટલા વર્ષ થઈ ગયા પણ આ વસ્તુ તો હું ભૂલી જ ગયો. મારી પાસે એક જ છે, રહેવા દેજો. તો આપણો છોકરો એક જ છે ને? બોલ, છોકરો જોઈ છે કે છે? બોલ. મારે છોકરો જોઈને મને મારી વસ્તુઓ પણ જોઈએ. નહીં, જો મારી વાત સાંભળ. જો છોકરો છે ને તો એ મોટો થાય, પણ આ ચેન તો એવો ને એવો જ રહેવાનો છે ને, તો આને રાખીને તારે શું કરવું છે? એ કરતા રહેવા દો ને. જો, અને આ છે ને છેલ્લી વાર તારો ચેન જોઈ લે. અને હા, એક છેલ્લી વાત કહી દઉં, અને આ છેલ્લી વાર જ કહું છું કે હવે છે ને આ છેલ્લી વસ્તુ તાર પાસે હતી, લવી લઈ લીધી, તો હવે તું મારા કાંઈ કામની નથી. તો હવે છે ને હું આ ઘર છોડીને જાઉં છું, અને મને છે ને ગોતવાની કોશિશ નહીં કરતી. હો, હું જાઉં છું. જાઉં. હા, અને તું આઈને પડી રહે. પડી રહીશ. હા. કાકા,
પણ ફોન આપણ માં ફોન કરવો છે. લો બેટા. અરે રિયાનો ફોન. હલો હલો સુષ્મા બેન. હા રિયા બોલ. સુષ્મા બેન, બે દિવસથી અશોકનો કોઈ પતો જ નથી. શું? હા, તમે જે દિવસે આવ્યા હતા ને, હા, તમે ગયા પછી એ ગયા ત્યાંના હજી નહીં આવ્યા, કોઈ પતો નથી. શું વાત કરે છે તું? અને તું મને અત્યારે કહે છે? હા, એ ભગવાન આ ક્યાં ગયો છે? બધે તપાસ કરી દીધી, કોઈ જગ્યાએ નથી. તે બધે જ પૂછ્યું? આપણા પેલા કોકી માસીને ત્યાં પૂછ્યું? કોકી માસીને પૂછ્યું ને ગામના છોકરાઓએ બધે ખેતરમાં ને બધે તપાસ કરી, પણ કશે નથી. સારું, એક કામ કર, તું ચિંતા ના કર, હમણાં ભાવેશ આવે ને એટલે હું ભાવેશ સાથે વાત કરીને પછી તને ફોન કરું છું. હા બેન. સારું. ક્યાં જતો રહ્યો હશે અશોક? અરે આ ભાવેશ જલ્દી આવે ને તો સારું. એટલે હું છું, હજી તો હું પહોંચ્યો નહોતો અને તારો ફોન આવી ગયો. અરે રિયાનો ફોન આવ્યો હતો. રિયા એવું કહે છે કે બે દિવસથી આ અશોકનો કોઈ જ હતો પતો નથી. હા તો પણ એમાં શું થઈ ગયું? આમે પીધેલને છે ને હતો પતો ન હોય ને એ બરોબર જ છે, ઘરમાં કોઈને હેરાન તો ન કરે. ભાવેશ કેવી વાત કરો છો તમે, આપણે એનો કંઈક તો પતો લગાવવો પડશે ને, આવી રીતે થોડું ચાલશે. સારું સારું, તું કહેશો ને તો હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ નાખું. હા હા, ઉભરો ઉભરો, રિયાનો ફોન આવે છે. હા રિયા, શું શું વાત કરે છે? સારું સારું, અમે આવીએ છીએ હમણાં, તું ચિંતા ના કરીશ. શું થયું? રિયા એવું કહે છે કે પોલીસનો ફોન આવ્યો હતો ને એમને કોઈ ડેડ બોડી મળી છે. મને તો બહુ ટેન્શન થાય છે. ચલો ને આપણે અત્યારે જ જઈએ, મને તો ખબર નહીં, બહુ જ ગભરામણ થાય છે. ચાલો તો નીકળીએ. ચાલ. હા પણ મમ્મીને તો કહી દઉં. મમ્મીની ત્યાં શું જરૂર છે? અને આમે એ ત્યાં આવીને ખોટું ટેન્શન લેશે, પેલા શું છે જોઈ આવી તો ખરા. હા હા ચલો ચલો.